હેલો ફ્રેન્ડ, હું જીતેન્દ્ર ગોહિલ, અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આપણે સંખ્યાની શ્રેણી નંબર સિરીઝ ખાસ સમજીએ છીએ જવાહર નવોદયમાં. આ એક ટોપિક પણ છે અને આપણી બુક છે મિત્રો અપેક્ષા જ્ઞાનકી બુક વન ની અંદર 15મો જે પ્રકરણ છે એ નંબર સિરીઝનું પણ છે. કોઈ પણ એક્ઝામ મિત્રો હોય, જવાહર નવોદય સિવાય એમએનએમએસ હશે મિત્રો, એમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં કોઈ પણ જગ્યાએ મિત્રો આ એક ટોપિક છે સંખ્યાની શ્રેણી, એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આગળ જતા તમને ખૂબ કામ લાગશે મિત્રો. એ સમજવાનું છે સંખ્યાની શ્રેણી કઈ રીતે આગળ વધે છે. ગુણાકારનો સંબંધ હોય, સંખ્યા સંખ્યા વચ્ચે સરવાળાનો સંબંધ છે, સંખ્યા સંખ્યા વચ્ચે બાદબાકીનો સંબંધ છે, કોઈ જગ્યાએ સરવાળો બાદબાકી આવી મિશ્રિત શ્રેણી પણ બનતી હોય છે. અને આપણે મિત્રો ખાસ આવ્યા જે દાખલાઓ શ્રેણીના એમાં મિત્રો થોડીક લોજિક વગાડવાનું. લોજિક જો મિત્રો, કોઈ પણ સંખ્યા મોટીથી શરૂઆત થતી હોય, મોટી સંખ્યા પછી નાની 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 આ રીતે ઘટે તો એ ભાગાકારના કઈ સંબંધ એમાં જોડાયેલો હશે. કોઈ સંખ્યા નાની છે મિત્રો, અહીંયા તમે સમજી લ્યો કે અહીંયા આ એક સંખ્યા છે, પછી એથી મોટી સંખ્યા, એથી મોટી સંખ્યા અને એથી મોટી સંખ્યા, આ રીતે મિત્રો આગળ વધતી હોય, મોટી જાતિ થાય તો એ સંખ્યા સંખ્યા વચ્ચે સંબંધ કેવો હોય મિત્રો? ગુણાકાર હોય. સમજી લો મિત્રો, પહેલી સંખ્યા લખી 3, ઓકે, બીજી સંખ્યા લખી 15, ત્રીજી સંખ્યા લખી 90 અને ચોથી સંખ્યા 630. તો તમે વિચારી શકો છો પહેલી સંખ્યા 3 છે, છેલ્લી સંખ્યા, તો આ બંને વચ્ચે સંબંધ તમે જો મિત્રો વિચારો બાદ બાકીનો સરવાળાનો તો તમે અહીંયા મિત્રો ગોતે ચડો. ઓકે, આવી જયારે શ્રેણી બનતી હોય તો વિચારવાનું કે 3 ગુણાકાર કેટલા થાય? તો 15 થાય. 3 × 5 મિત્રો, 3 × 5 સાથે ગુણાકાર કરો 15 આવે. ઓકે, 15 અને 19 વચ્ચેનો સંબંધ શું છે મિત્રો? આ 90 અને 15, તો અહીંયા મિત્રો ગુણાકાર 15 × 6 કરો, અહીં 5 વડે 6, 15 × 6 90 આવી ગયા. હા, ઓકે, હવે મિત્રો અહીંયા 6 × 7 કરો, 90 × 7 9 × 7 = 63 આવી ગયા. હા, તો મિત્રો એ શ્રેણી બને છે 5 વડે ગુણાકાર, 6 વડે ગુણાકાર, 7 વડે. હવે જે સંખ્યામાં તમને પ્રશ્નાચિહ્ન આપે છે તો ત્યાં આવશે 8 વડે ગુણાકાર. 630 × 8 કરો તો 5040 આપણો જવાબ બને. ઓકે, તો મિત્રો આ રીતે આપણે જવાબ મેળવવા માટે લોજિક હું બોલું છું મિત્રો. લોજિક ઘણા બાદબાકી કરશે, સરવાળા કરશે, મિશ્રિત શ્રેણી તરફ જશે, પણ યાદ રાખજો જ્યારે નાની સંખ્યાથી ક્રમશ આવીને મોટી બને તો તમારે ફરજિયાત મિત્રો ગુણાકાર હશે. પેલા ગુણાકારથી જવાબ મેળવવાનો ટ્રાય કરવા. અને મિત્રો ક્યારેક મોટી સંખ્યા હોય, સમજી લો કે મોટી સંખ્યા છે, એનાથી નાની, એનાથી નાની અને નાની, આ રીતે મિત્રો મોટા સંખ્યાથી નાની સંખ્યા તરફ જતી હોય. સમજી લો મિત્રો, ઉદાહરણ તરીકે આપણે જોઈએ, પેલો અહીં દાખલો જોઈએ, અહીંયા લખ્યા છે 5000 મિત્રો, 5000 પછી મિત્રો લખે 1000, ઓકે, 1000 પછી લખે 200, પછી લખે મિત્રો 200, પછી લખે મિત્રો 40 અને અહીંયા તમને પ્રશ્નાચિહ્ન આપી દે. તો મિત્રો શું જવાબ? અહીંયા લખે શ્રેણી પૂર્ણ કરો, તો અહીંયા વિચારવાનું છે 5000 થી 1000 ગયા એનો મતલબ અહીંયા ભાગાકાર. મિત્રો જ્યારે મોટી સંખ્યાથી નાની સંખ્યા, નાની સંખ્યા જાતી જાય, એકદમ ઘટાડો થાય, હું બોલું છું મિત્રો ઘટાડો એકદમ થવો જોઈએ, અહીંયા વધારો થાય છે એકદમ, અહીંયા જોવો છો વધે છે એકદમ વધે, 3, 15, 90, 630 આ રીતે વધે છે, અહીંયા મિત્રો ઘટે છે. તમે જુઓ છો 5000, 1000, 200, 40 આ રીતે શું થાય છે? તો મિત્રો અહીંયા કઈ 1000 ને અહીંયા તમે જોઈ શકો છો, 5000 વડે 5000 ભાંગ્યા તમે જો 5 કરો તો મિત્રો 1000 મળે, તો અહીંયા 5000 ને 5 વડે ભાંગ્યા તો 1000 આવ્યા. ઓકે, આ 1000 ને પણ પાછા 5 વડે ભાગીએ છીએ તો 200 આવે છે. હા, 1000 ભાંગ્યા મિત્રો 5 કરો, 1000 ને 5 વડે ભાગો, 5 × 2 = 10, મીંડું બે મીંડા ઉપર ગયા તો 200 મળ્યા. ઓકે, 200 ને પાછા 5 વડે મિત્રો ભાગો, હા 40 મળે, તો હા 200 ભાંગ્યા 5 તો 40 × 5 = 20, મીંડું ઉપર આવી ગયું. ઓકે, તો હવે મિત્રો તમને ખબર પડી ગઈ હશે કે 5 વડે ભાગવાના, અહીંયા 5 વડે અહીંયા, તો અહીંયા પણ મિત્રો 40 ને 5 વડે આપણે ભાગીએ તો જવાબ મળે 8. તો આનો જવાબ મળે છે મિત્રો, આવી શ્રેણી ખાસ આપણે શીખવાની છે ને બુકમાં પણ મિત્રો આવા મહાવરા આપ્યા છે. ઓકે, તો ચાલો થોડા દાખલા આપણે શ્રેણીના કરીએ. વિડીયોને મિત્રો શેર કરજો, ખાસ જે કઈ કન્ટેન્ટ અમે તમારા માટે તૈયાર કરીએ છીએ એ કન્ટેન્ટ મિત્રો દરેક લોકો સુધી પહોંચવું જોઈએ.
ગુજરાતનો કોઈ પણ બાળક બાકાત ન રહે તાલુકા તાલુકા મિત્રો જે આપણે જિલ્લા વાઇઝ ગ્રુપ ક્રિએટ કર્યા છે તમામ ગ્રુપની અંદર આપણે 5 વાગે ઓનલાઈન જે આપણો વિડિયો અને જે સેશન હોય છે તો એ માં તમામ બાળકો જોડાય એમાં મિત્રો ખાસ તમારી ભૂમિકા છે શેરિંગ જે ટીચર મિત્રો શેર કરે છે પોતાના સ્કૂલના ગ્રુપ બનાવેલા છે અથવા XYZ સોશિયલ મીડિયામાં ફેસબુકમાં શેર કરે છે તો ખાસ કરી દેવું અને નવા બાળકોને એડ થાવું હોય તો 94080395595 જે મારા નંબર છે એમાં મેસેજ કરો ખાલી નવોદય લખી અને જિલ્લાનું નામ આપજો હું તમને ગ્રુપમાં જોડી દઈશ ચાલો મિત્રો આગળ શ્રેણીના દાખલાને વધારીએ ચાલો મિત્રો શ્રેણી ચેપ્ટર્સ ના પાંચમા ભાગના દાખલા આપણે કરીએ ઓકે પહેલો દાખલો મિત્રો આ રીતે એક નીકળે પ્રશ્ન 1200 240 60 20 10 અને પ્રશ્ન છે મિત્રો અહીંયા તમે જુઓ છો કે પહેલી જ વસ્તુ જે સંખ્યા છે 1200 છે પછી ક્રમશ નાની નાની થાય મિત્રો નાની એથી નાની અને 10 તો ઘટાડો જે જેનો તફાવત છે એકદમ મિત્રો 1200 માંથી સીધો 240 થઈ ગયો એકદમ ડાઉન નીચે ઘટાડો થાય છે ઓકે તો અહીંયા મિત્રો આપણે ખાસ જે ઘટાડો છે એના આધારે આપણે વિચારીએ કે અહીંયા કઈ ભાગાકારની શ્રેણી બનતી હશે મિત્રો તમને ખ્યાલ ન હોય ને તો 1200 છે મિત્રો 1200 ભાગ્યા મિત્રો 240 પહેલા આપણે કરીએ ઓકે મીંડું મીંડું ગયું ઓકે હવે ઉપર 120 છે તો 120 ને કેટલા વડે 24 વડે ભાગીએ તો મિત્રો 5 આવે કેટલા મિત્રો આવશે 5 120 આ 24 ગુણ્યા 5 કરો 5 4 20 નું શું વધી પડી 2 5 2 10 ને 2 12 એટલે મિત્રો 120 આવી જાય છે એટલે 5 વડે તો અહીંયા 5 વડે આપણે ભાગાકાર કરીએ છીએ તો 240 આવે છે તો મિત્રો 240 જે વધે છે એને મિત્રો 60 વડે ભાગો 2 6 3 એટલે 6 4 24 મિત્રો તો અહીંયા મિત્રો એવું લાગે કે આ 4 વડે ભાગ લાવવાનો પહેલા મિત્રો 5 વડે ભાંગ્યા પછી 4 વડે તો મિત્રો હવે એવું લાગે છે કે 3 વડે હશે જોઈ લો મિત્રો ક્રમશ ઘટે છે એક સંખ્યા નથી આની પહેલા આપણે જોયું તો 5000 હતા પછી ભાંગ્યા 5 કર્યા તો 1000 આવ્યા 1000 ભાંગ્યા 5 કર્યા તો મિત્રો 200 મળ્યા હતા 200 ભાંગ્યા 5 કર્યા તો 40 તો મિત્રો એ એક જ સંખ્યાને જે 5 5 વડે ભાગતા અહીંયા મિત્રો સંખ્યા ક્રમશ ઘટે છે 5 4 3 આવી એક શ્રેણી બને છે તો મિત્રો અહીંયા આપ જોઈ શકો છો તો કે ભાઈ 20 ભાંગ્યા 2 કરીએ તો 10 આવે તો મિત્રો ઓપ્શનમાં તમે હવે વિચારો ઓકે 20 ભાંગ્યા 2 તો 10 આવે છે હવે 10 ને મિત્રો અહીંયા કેટલા વડે ભાગશું તો જવાબ શું આવશે અહીંયા ઘટે છે મિત્રો પેલા 5 પછી 4 પછી 3 પછી 2 તો મિત્રો અહીંયા 10 ને આપણે 1 વડે ભાગવાના થાય છે અહીંયા શ્રેણીમાં મિત્રો જો તમે 5 જવાબ ટીક કરો અહીંયા ખાસ મિત્રો બાળકો જો 5 ટીક કરશે મોટા ભાગના બાળકો આ 10 20 20 ના અડધા 10 થયા 10 ના અડધા એ 5 ટીક કરશે તો તમારો દાખલો ખોટો અહીંયા મિત્રો જો 10 વધે છે 10 ને મિત્રો 1 વડે ભાગવાના મિત્રો 10 ને 1 વડે ભાગો તો 10 જ જવાબ આવે 10 જવાબ મિત્રો આ ખાસ અગત્યની શ્રેણી હતી આ એક પ્રશ્ન તમારા માટે અલગથી મેં મૂકેલો છે 10 જ જવાબ આવે છે કારણ કે પહેલા 1200 ને 240 વડે તો કે 5 વડે ભાગ્યા પછી 5 પછી 4 પછી 3 પછી મિત્રો 2 2 પછી 1 ક્રમશ લયો તો 10 ભાગ્યા 1 તો જવાબ મળે 10 ઓકે સમજાઈ ગયું મિત્રો આ એક દાખલો તમને હોમવર્કમાં પૂછું 2700 પછી મિત્રો 900 પછી 300 તો અહીંયા મિત્રો પ્રશ્નાર્થિન છે તમારે શ્રેણી ગણવાનું ઓકે ત્યાર પછી ત્રીજો દાખલો મિત્રો બોર્ડ ઉપર જ તમારું ધ્યાન ત્રીજો દાખલો મિત્રો સંખ્યાની શ્રેણીની શૃંખલા આ રીતે તમને આવે આગળનું પદ કયું હશે મિત્રો અહીંયા એવું પૂછી નાખે કે આગળનું પદ શોધો શૃંખલા પૂર્ણ કરો શ્રેણી પૂર્ણ કરો નવોદયની એક્ઝામમાં આવા પ્રશ્ન નીકળે છે તો પેલા 2 3 4 તો મિત્રો તમે સમજી લાવ 2 3 4 પછી શું હોય તો આપણે તરત જ કહીશું કે 5 આવશે તો ઓપ્શનમાં પેલા 5 હોય એ જવાબ હશે 1 2 3 તો પેલા 5 અહીંયા છે અહીંયા મિત્રો 25 છે ઓકે પહેલી સંખ્યા 25 છે આ તો જવાબમાંથી નીકળી ગયો હવે બીજું જોઈએ 4 9 16 તો એવું લાગે છે મિત્રો કે અહીંયા 4 એટલે શું વિચારીએ વિચારીએ તો એવું લાગે કે મિત્રો 2 નો વર્ગ 2 ગુણ્યા 2 કરો તો 4 હવે તમને વર્ગ અને વર્ગમૂળ જ્યારે ચેપ્ટર મેં શીખવાડ્યું ત્યારે પણ કીધું સંખ્યાની શ્રેણીમાં કામ લાગશે જો મિત્રો અહીંયા કામ લાગ્યું 3 નો વર્ગ તો 9
4 નો વર્ગ એટલે 16 5 નો વર્ગ એટલે 25 મિત્રો 25 ક્યાં છે તો કે અહીંયા છે અહીંયા તો અહીંયા 20 છે તો આ પણ નીકળી ગયો મિત્રો તમે વિચારો લોજિક તો લોજિકલી જો આપણે વિચારીએ તો એ ઓપ્શન નીકળી જ ગયો અને બી પણ નીકળી ગયો જો આવી રીતે ઓપ્શન ને તમે દૂર કરશો તો જવાબની નજીક જવાનો જે એપ્રોચ તમે વાપરશો ને તો મેરિટમાં આવવાના ચાન્સ આપણા વધે સ્માર્ટ કામ કરવું છે ઓકે દાખલા કરવા પર નથી ડાયરેક્ટ જવાબ લઈ આવવો હોય તો સ્માર્ટ વસ્તુ કરશો તો જ જવાબ તમે ઝડપથી મેળવી શકશો અહીંયા 8 27 64 તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા 2 નો ઘન 2 2 4 2 8 ઓકે 3 નો 29 27 4 નો 16 તો 5 નો મિત્રો શું હશે 125 તો મિત્રો આપણો જવાબ બને છે બી ઓપ્શન આપણો સાચો જવાબ બને છે અહીંયા 5 છે 25 પણ આવી મિત્રો 120 આવી એટલે આ જવાબ બનશે નહીં અને ઉતાવળમાં જો મિત્રો પરીક્ષામાં તમને સ્માર્ટ વસ્તુ કરતા હો તો તમને ખ્યાલ હોવો જોઈએ કે 25 અહીં આગળ આવી જાય પહેલા ક્રમે 25 આવી પહોંચે અહીં 5 ને 125 આવી પાછ તો મિત્રો આ પણ તમારો દાખલો જો ટીક કરો બાળક ઉતાવળમાં આ ટીક કરી આવે તો પણ ખોટો જવાબને લખજો મિત્રો 5 25 અને 125 આ રીતે લખી અને ઓપ્શનને જોવાના એ માં બી માં સી માં ડી માં નિરાતે જોવાનું આપણી પાસે મિત્રો એ 2 કલાકનો પૂરો સમય છે ને પૂરો સમય છે ઉતાવળ નહીં કરો પછી તમે ઓએ માર્કશીટમાં ટીક કરો ને ઓએ માર્કશીટ મેં ગ્રુપમાં બધા બાળકોને આપી દીધી છે ઓકે એ પ્રિન્ટ કાઢી અને એમાં જ અત્યારથી 4 મહિના મિત્રો આપણે ઓએ માર્કશીટમાં જ પ્રેક્ટિસ કરવાની છે એટલે અત્યારથી કરી દેજો ચાલો કઈ રીતે તો આકૃતિ વિભાગ છે તો આકૃતિ વિભાગના જે 60 પ્રશ્નો છે ઓએ માર્કમાં જ તમે એ બી સી ડી ટીક કરો એમાં ટીક ન કરો બુકની અંદર ટીક કરવાની જરૂર છે જ નહીં બુકની અંદર ટપકું કરી પહેલાનો જવાબ બીજાનો એ લખાઈ જાય પછી તમે 25 પ્રશ્નો ઓએ માર્કશીટમાં પછી પાછા 25 આકૃતિ ટીક કરો અને ઓએ માર્કશીટમાં ફિલઅપ કરો અને તમારા જે તમને માર્ગદર્શન આપે છે પપ્પા મમ્મી ભાઈ બેન ગુરુજી એને બતાવો કે ચેક કરો અને તમે જાતે પણ પાછળ જવાબ આપ્યા છે ચેક કરી લેજો અને ઓએ માર્કશીટમાં ખાસ કે સર્કલ બહાર નીકળે નહીં એનું પણ મેં વિડીયો મૂકેલો છે જોઈ લેજો ઓકે ચાલો હજુ દાખલા સંખ્યાની શ્રેણીના થોડા જોઈ લઈએ ચાલો મિત્રો આ દાખલો 14 નવોદયમાં મિત્રો શ્રેણીમાં આ એક પેટર્નનો દાખલો પૂછાણો છે અને બુકમાં આવા દાખલા આપણે 5 5 જોઈએ મિત્રો શું કહે છે 11 ગુણ્યા 11 ઓછા ઓકે આ એક તમારા પેટર્નનો અભ્યાસ કરવાનો છે નીચેની ભાતનો અભ્યાસ કરો આ રીતે પણ તમને ટાઇટલ આપે નીચેની પેટર્ન અથવા ભાત આપે એનો અભ્યાસ કરો અને જવાબ આપો મિત્રો આ રીતે પણ તમને ટાઇટલ આપી દેશે 11 ગુણ્યા 11 ઓછા 10 ગુણ્યા 10 બરાબર અહીંયા મિત્રો શું બન્યું છે અહીંયા પેલા 11 લીધા છે ઓકે અહીંયા 10 લીધા આ બંનેનો સરવાળો તો 11 વત્તા 10 21 બને છે પહેલી સંખ્યા આપણે અભ્યાસ કરીએ છીએ પેટર્નનો અહીંયા 11 પછી મિત્રો 12 12 ગુણ્યા 12 પછી એનો એક ઘટે 12 માંથી એક ઘટે 11 એટલે 11 અને 12 એટલે 12 અને 11 નો સરવાળો થશે 23 મિત્રો તમે જોઈ શકો છો 23 થાય છે પછી મિત્રો અહીંયા 12 પછી ક્રમશઃ આગળ વધે 13 13 માંથી મિત્રો એક બાદ કરો એટલે 12 તો આ બંનેનો ગુણાકારમાંથી 12 ગુણ્યા 12 બાદ કરીએ એટલે અહીંયા મૂક્યું છે 13 વત્તા 12 એટલે 25 બને છે પછી મિત્રો 14 14 અહીંયા મિત્રો 13 આવશે 14 ગુણ્યા 14 ઓછા 13 ગુણ્યા 13 કરો એટલે 14 વત્તા 13 બરાબર 27 આ એક શૃંખલા તમે જુઓ છો પછી કન્ટિન્યુ મિત્રો 51 અને 50 આપી દીધા મારી વાત સમજો અને કન્ટિન્યુ શું થાય છે શું જવાબ તો અહીંયા તમારે જવાબ આ લેવાનો છે અહીંયા શું આવે તો મિત્રો 50 આ 51 ગુણ્યા 51 ઓછા 50 ગુણ્યા 50 તો મિત્રો 51 માં અને 50 ના તે સરવાળો કરો અહીં સરવાળો થાય છે તો આ બંનેનો સરવાળો જ તમારો જવાબ બનશે 51 અને 50 એટલે 101 આપણો મૂલ્ય કેટલું તો જવાબ આવે છે બી બી મિત્રો આનો જવાબ બનશે આટલું સરળ છે પણ દાખલો એટલો લાંબો બનાવે કે આપણે ત્યાં અટવી અટવા અટકવાનું કે ગભરાવું નહીં જીતુ સર તમારી સાથે છે આવા દાખલા તો તમે ચપટીમાં કરી આપશો વિશ્વાસ છે સમજાઈ ગયું ઓકે હજુ આપણે પાંચમો દાખલો કરીએ ચાલો મિત્રો પાંચમો દાખલો આપણે કરીએ અહીંયા જોઈએ 45 50 47 52 49 મિત્રો અહીંયા તમે જોઈ શકો છો શું દેખાય છે પેલા સુરત પેલા 45 પછી 50 તો મિત્રો 45 50 અને 47 તો અહીંયા તમે જુઓ છો એક સંખ્યા પેલા વધી અહીંયા ઘટી વધે છે પછી ઘટે છે
પછી પાછી વહી દી પછી પાછી ગઈ દી તો કઈ સંબંધ જોઈએ આ બંને વચ્ચેનો સંબંધ જોઈએ તો 45 માં કેટલા 5 નાખ્યા ઓકે 5 એડ કર્યા તો 50 થયા હવે ઘટ્યા તો 50 માંથી 47 બાદ કરો તો 3 ઘટે છે તો આપણને ખ્યાલ આવે હવે આની અંદર 5 આપણે એડ કરીએ તો 47 વત્તા 5 તો 52 થયા તો મિત્રો હા 52 મળે છે હવે 52 માંથી મિત્રો 3 બાદ કરીએ તો 49 થાય છે તો હા 49 થાય છે તો આપણો જવાબ મિત્રો મળી ગયો 5 પ્લસ 3 માઈનસ 5 પ્લસ 3 માઈનસ આ મિશ્રિત શ્રેણી દેખાય છે તો ખબર પડી ગઈ મિત્રો 49 છેલ્લા છે તો એની અંદર 5 આપણે એડ કરીએ 49 માં 5 એડ કરીએ એટલે 54 આપો જવાબ બનશે આપણો જવાબ થાય છે ડી સિમ્પલ સરળ છે ખૂબ મને વિશ્વાસ છે કે તમારી કોમેન્ટ વાંચું છું ને તો તમને દાખલા સમજાય છે મિત્રો તમે બધા જ વર્ક કરો છો ખૂબ સરસ છે શ્રેણી ચેપ્ટર જેટલું એકય સરળ ચેપ્ટર નથી બાળકને ખૂબ ઝડપથી આવી જાય છે એક દાખલો મિત્રો આવો એક દાખલો હોમવર્કમાં ચાલો તમને આવી ગયો ચાલો મિત્રો આ એક બે દાખલા તમારા માટે હોમવર્કમાં 21 × 21 − 20 × 20 આ એક પેટર્ન છે મિત્રો અહીંયા તમારા માટે છે અહીંયા લાસ્ટમાં 80 × 80 −79 × 79 અને આ નું મૂલ્ય તમારે શોધવાનું છે એ સિવાય મિત્રો બીજો દાખલો આ બીજો આ હોમવર્કમાં એક આપું છું અને આ બીજો દાખલો હોમવર્કમાં 65 / 67 / 61 બરાબર ખાલી જગ્યા 65 / 67 / 63 / 65 / 61 ને ખાલી જગ્યા મિત્રો આ કઈક મિશ્રિત શ્રેણી તમને લાગશે અને આવા દાખલા પ્રેક્ટિસમાં આપણે બુકમાં આપ્યા છે બુક મેળવી લેજો અને બુકના રિવ્યુ માટે ખાસ ઘણા બધા બાળકોના મેસેજ પણ આવે છે અને વિડીયો પણ મોકલે છે એ તમામ બાળકો અને જે વાલીનો પ્રેમ છે બધાનો ખૂબ હું ઋણી છું બધાને ખૂબ હું દિલથી થેન્ક યુ કહું છું મિત્રો અમારી ટીમ વતી તમને બધાનો જે જે મિત્રો આપણી સાથે જોડાયેલા છે અપેક્ષિત જ્ઞાન કી જે ટીમ અને પરિવારના સભ્યો તમે છો અને તમે જે લાગણી અને પ્રેમ આપો છો એ માટે તમામનો થેન્ક યુ અને ખાસ હવે પછી મિત્રો શ્રેણી ચેપ્ટરને પૂર્ણ કરીને હવે આ લેખ તરફ આપણે વધી આગળ અને આ લેખના પણ આપણે ફટાફટ તમારું જે બુકના આધારે જે દાખલો છે તમામ દાખલા આપણે પૂર્ણ કરશું વહેલી તકે તમને ટેસ્ટ પણ આગળ ચાલુ કરાવવી છે અને પરીક્ષા નજીક આવે છે તો ઝડપથી મિત્રો આપણે બને ત્યાં સુધી એક્ઝામ પહેલા 2 મહિના આપણે પ્રેક્ટિસ કરીને એવું આપણું આયોજન છે તો વિડીયો શેર કરો અહીંયા વિડીયો પૂર્ણ કરે છે હોમવર્ક કરી અને કોમેન્ટમાં રાહ જોઉં છું તમને ઓકે અને શેર કરી દેજો જય હિન્દ જય ભારત